અને દસ રૂપિયાનો હતો બહાર પાડ્યા એટલે દસ રૂપિયા ગુણ્યા વીસ હજાર એટલે બે લાખ રૂપિયા આપણને રિડિમેબલ પ્રેફરન્સ શેરના આવશે તો સામાન્ય એકાઉન્ટના નિયમ મુજબ આવે એ ઉધાર અને જાય એ જમા તો આવ્યા રૂપિયા એટલે રોકડ બેંક ખાતે ઉધાર બે લાખ તે જે શું બહાર પાડ્યું હતું તો કે રિડિમેબલ પ્રેફરન્સ શેર હતા તો શેર મૂડી ખાતે જમા એટલે આમનું શું થાય કે બેંક ખાતે ઉધાર તે નવ ટકાની રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા અને બાબત જેમાં લખ્યું કે ઇક્વિટી શેર બાય બેક કરવા માટે નવ ટકાના રૂપિયા વીસ હજારના રિડિમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો એવા બહાર પાડીએ ત્યાર પછી બીજું તો કે શેર પરત કરવાના હતા પચાસ હજાર શેર અને દસ રૂપિયાનો એટલે પાંચ લાખ અને પાંચ રૂપિયા વધુ આપે છે એટલે પાંચ રૂપિયા પ્રીમિયમ તો આપણે બીજી આમ નોંધ હતી કે શેર મૂડી પાંચ લાખની છે પણ પ્રીમિયમ આપે છે તો જે પ્રીમિયમ છે એ સામાન્ય અનામત ખાતે ઉધાર થશે એટલે આમ નોંધ શું થઈ તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ લાખ સામાન્ય અનામત ખાતે ઉધાર અઢી લાખ તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા મિત્રો આજે બાબત છે અહીંયા આ કે પચાસ હજાર શેર છેલ્લી લીટીમાં કીધું કે પંદર રૂપિયા લેખે આપ્યા છે તો પચાસ હજાર ગુણ્યા પંદર કરીએ એટલે સાડા સાત લાખ થાય પણ સાડા સાત લાખ નથી એની દાર્શનિક કિંમત પાંચ લાખ જ છે એટલા માટે શું થયું અઢી લાખ પ્રીમિયમ થયું અને પ્રીમિયમ છે એ સામાન્ય અનામત ખાતે ઉધાર કરવાનું કારણ કે આપણી પાસે એણે એમ કીધું છે કે દસ લાખનું સામાન્ય અનામત છે એટલે વધારાની રકમ સામાન્ય અનામતમાંથી આપી દેવાની તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ લાખ સામાન્ય અનામત ખાતે ઉધાર અઢી લાખ તે હવે એમને નાણાં પરત કરવાના છે એટલે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે જમા સાડા સાત લાખ અને બાબત જેમાં રૂપિયા દસનો એક એવા પચાસ હજાર ઇક્વિટી શેર પરની કિંમતે બાયબેક કરવાનું નક્કી કર્યું ત્યાર પછી હવે પહેલું શું કીધું તો કે પહેલું નવ ટકાની પ્રેફરન્સ શેર મૂડી બહાર પડી એમની એમ નોંધ આવી ગઈ બીજું બાયબેક કરી દીધા પંદર રૂપિયા લેખ કે એટલેની જોગવાઈ થઈ ગઈ હવે એમને નાણાં ચૂકવી દેવાના તો સાડા સાત લાખ રૂપિયા ચૂકવવાના છે તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર સાડા સાત લાખ તે બેંક ખાતે સાડા સાત લાખ તો ઓમ જોઈએ તો અહીંયા આ બાબત પૂરી થઈ ગઈ પહેલું નાણાં મંગાવ્યા બીજું ના પરત કરવાનું નક્કી કર્યું ત્રીજી આમનોમાં પરત કરી દીધું પણ આપણે એમ કીધું કે દાર્શનિક કિંમત ની જે રકમ છે તેટલી રકમ આપણે એમ કહી હતી કે પાકા સરવૈયામાં મૂડી પરત અનામત ખાતે લઈ જવાની તો પાંચ લાખની બહાર પાડવાના હતા પાંચ લાખ પરત કરવાના હતા એમાંથી બે લાખ રૂપિયાની આપણે પ્રેફરન્સર મૂડી બહાર પાડી તો ડિફરન્સના જે ત્રણ લાખ છે એ સામાન્ય અનામતમાંથી ઊભા કરી અને મૂડી પરત અનામત ખાતે લઈ જવાના એટલે કે સામાન્ય અનામત ખાતે ઉધાર ત્રણ લાખ તે મૂડી પરત અનામત ખાતે જમા ત્રણ લાખ તો એમની ચાર આમનો નાનું એવું સાદું ઉદાહરણ આપણે અહીં પૂરું કર્યું સમયની મર્યાદામાં વ્યવસ્થિત આપણો આ ટોપિક બુક બિલ્ડિંગ પ્રોસેસ બિડ એન્ડ બાય બેક અહીંયા આપણે પૂરો કરીએ છીએ આભાર મિત્રો